गुड मॉर्निंग विद्यार्थी धोरण चार विषय पर्यावरण पाठ सत्तर तेजल अमदावादमां हवे पुनरावर्तन एमां हूँ विकल्पों लउं छूं तो विकल्पों बराबर सांभळजो। तेजल पोतानी माताना इलाज माटे कोना घरे गई हती तो एमां आवशे जवाब बहो मामाना। तेजले तेना गामथी अमदावाद सुधी कया वाहनमां मुसाफर करी तो जवाब आवशे को ट्रेनमां। मामाना घरे पाणी भरवा माटे ऋतवा अने तेजल क्या जता हता तो जवाब अ सामूहिक नळे। मामाना घरे शौचालय क्या हतुं तो ड गलीना छेड़े। तेजलनी माताની સારવાર ક્યાં ચાલતી હતી જવાબ અ આવશે સરકારી હોસ્પિટલ। છઠ્ઠું મમ્મીની બહેનને શું કહેવામાં આવે તો મમ્મીની બહેનને માસી કહેવાય। સાતમું તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી બ રિવરફ્રન્ટ। આઠ ઋતવા તેજલની શું થાય તો જવાબ આવશે બ મામાની છોકરી હવે આપણે ખાલી જગ્યા છે। તેજલ અને તેની માતાના ઈલાજ માટે ખાલી જગ્યા શહેરમાં આવી હતી અમદાવાદ। બીજી રેલવે સ્ટેશન પર તેજલ અને તેની માતાને લેવા માટે ખાલી જગ્યા આવ્યા હતા મામા। તેજલના મામાને ત્યાં ગલીના છેડા પર ખાલી જગ્યા શૌચાલય હતું। ચોથી ખાલી જગ્યા ગામમાં તેજલને ઉનાળામાં પાણી ભરવા ખાલી જગ્યાએ જવું પડતું નથી। પાંચમી મામાના પત્ની મામી કહેવાય તો કાકાના પત્ની શું કહેવાય કાકી। અરે મામાના પત્ની મામી તો કાકાના પત્ની કાકી। છઠ્ઠું તેજલની માતાના માતા સગપણમાં તેના ખાલી જગ્યા થાય નાની। સાતમી બસમાં ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી પડે ટિકિટ। મામા રહે છે તે જગ્યા ખાલી જગ્યા હોવાથી ખાલી જગ્યા કરવાની રહે સરકારી। હવે છે ખરા ખોટાની નિશાની। મામાને ત્યાં લગ્ન હોવાથી તેજલ અમદાવાદ આવી હતી ખોટું। તેજલના મામી સફાઈ કરવા હર્ષના ઘરે જતા હતા સાચું। મામી અને તેજલ હર્ષના ઘરે લિફ્ટમાં ગયા સાચું। મામાના ઘરે તેજલને સવારે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું સાચું। બહુ મારી મકાનોમાં એક જ કુટુંબ રહેતું હતું ખોટું હોય છે। પપ્પાના મમ્મીને દાદી કહેવાય સાચું। હોસ્પિટલમાં તેજલની માતાને જોવા તેના પિતા જતા હતા ખોટું હવે જોકા છે। પપ્પાની બેન શું કહેવાય કોઈ મમ્મીની બેન શું કહેવાય માસી। મમ્મીના પપ્પાને શું કહેવાય નાના અને પપ્પાના નાના ભાઈને શું કહેવાય કાકા। તો જો સવાલ જવાબ છે તેજલના મામાના ઘરે કોણ હતું। તેજલના મામાના ઘરે મામા મામી તેમની બે દીકરીઓ અને દીકરો અને 5 વ્યક્તિઓ હતા। તેજલનું ગામડાનું ઘર કેવું છે તેજલના ગામડાનું ઘર એક જ રૂમ છે પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી વ્યવસ્થા છે તથા બારની તરફ આંગણું છે। ત્રીજો તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે તેજલના મામાની ગલીમાં સવારે 4 વાગે પાણી આવે છે। ચોથું તેજલના ગામમાં લોકો શૌચક્રિયા ક્યાં જાય છે તેજલના ગામમાં થોડાક લોકોને ઘેર શૌચાલય છે પરંતુ કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં ખેતરમાં શૌચાલય કરવા જાય છે। પુરુષો અને સ્ત્રીઓ શૌચ માટે અલગ અલગ જગ્યાએ જાય છે પાંચમું અમદાવાદમાં તેજલ દરરોજ બસની મુસાફરી વિશે કઈ બાબતો શીખી। અમદાવાદમાં બસની દરરોજની મુસાફરી કરતાં તેજલ લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવાને ક્યાં ઉતરવી એ બાબતો શીખી। તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કામ કરતા હતા તેજલના મામી પોતાના
ઘરકામ ઉપરાંત તેમની બાજુમાં આવેલા બહુમાળી મકાનોમાં 7 ઘરોની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરતા હતા. તો જો વિદ્યાર્થીઓ, આટલો મેં વાંચ્યું છે તે તમારે લખવાનું છે, મોઢે પણ કરવાનું છે, ને સારા અક્ષરે લખજો. થેન્ક યુ.